હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે બે સ્ટ્રિંગને કમ્બાઈન કરીને ત્રીજી સ્ટ્રિંગમાં કેવી રીતે મૂકી શકાય એના વિશે અભ્યાસ કરીશું. આપણને સૌને ખ્યાલ છે કે સ્ટ્રિંગ એ બીજું કંઈ નહીં પરંતુ કેરેક્ટર એરે છે. તો આપણે અહીંયા આગળ બે કેરેક્ટર એરે લીધેલા છે. એક કેરેક્ટર એરેનું નામ એ છે, જ્યારે બીજા કેરેક્ટર એરેનું નામ બી છે, અને બંનેની સાઇઝ 5 છે. આ બંનેને આપણે મર્જ કરવાના હોવાથી જે ત્રીજો કેરેક્ટર એરે લીધેલો છે સી, જેની સાઇઝ છે 10, નેચરલી 5 આના અને 5 આના ભેગા થઈને 10 સાઇઝનો બનાવી દે છે. હવે આપણે જેવી રીતે પ્રાઇમરી ડેટાની અંદર બે નંબરને મર્જ કરતા હતા, જેમ કે બે ઇન્ટીજર નંબર હોય એ અને બી, તો આપણે એને મર્જ કરતા હતા અને એને જે પણ જવાબ આવતા હતા એને આપણે કોઈ ત્રીજા વેરિયેબલમાં સ્ટોર કરતા હતા, એટલે કે સી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી આવું કંઈક લખતા હતા. તો આ જ વસ્તુ તમારા સ્ટ્રિંગના કેસમાં શક્ય છે કે નથી? તો સૌ પ્રથમ આ વસ્તુ અહીંયા આગળ શક્ય નથી, કેમ કે જ્યારે પણ તમે સ્ટ્રિંગની વાત કરો છો એટલે તમારે કેરેક્ટર એરે આવે છે, અને કેરેક્ટર એરેની અંદર જ્યારે તમે એનું નામ કન્સિડર કરો છો તો એનું નામ એ બીજું કંઈ નહીં પરંતુ તમારું બેઝ એડ્રેસ છે. આ તમારા બે બેઝ એડ્રેસ છે, એ બંને બેઝ એડ્રેસનું તમે એડિશન ફર્સ્ટ ઓફ ઓલ કરી ના શકો, અને ત્યારબાદ જો તમે એડિશન કરી શકતા હોવ તો પણ તમે એને એક ત્રીજા બેઝ એડ્રેસને વેલ્યુ આપી ના શકો, જે આપણે કોપીવાળા કેસમાં જોયું હતું. એટલે આ વસ્તુ આપણા માટે શક્ય નથી. તો બીજો વે આપણી માટે એ જ બને છે કે આપણે બંને સ્ટ્રિંગના દરેક કેરેક્ટરને 1/1 ત્રીજી સ્ટ્રિંગની અંદર કોપી કરીને મૂકીએ. એટલે સૌ પ્રથમ આપણે એ સ્ટ્રિંગની દરેક કેરેક્ટરને સી સ્ટ્રિંગમાં મૂકીશું, ત્યારબાદ બી સ્ટ્રિંગના દરેક કેરેક્ટરને સી સ્ટ્રિંગમાં મૂકીશું. એટલે એ 0 ને આપણે સી 0 માં મૂકીશું, એ 1 ને આપણે સી 1 માં મૂકીશું, એ 2 ને આપણે સી 2 માં મૂકીશું. દેખીતી રીતે જ અહીંયા 0 નંબરની પોઝિશન છે ને અહીંયા પણ 0 નંબરની પોઝિશન છે, તો આપણે એવું લખી શકીએ કે સી ઓફ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ ઓફ આઈ. એવી જ રીતે અહીંયા આગળ બી 0 ની વેલ્યુ આપણે સી 3 માં મૂકીએ છીએ, બી 1 ની વેલ્યુ સી 4 માં મૂકીએ છીએ, ત્યારે બી 2 ની વેલ્યુ સી 5 માં મૂકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો કે 0 નંબરની પોઝિશન છે એ અહીંયા આગળ 3rd નંબરથી રિપ્લેસ થાય છે, 1 નંબરની પોઝિશન અહીંયા 4 નંબરથી રિપ્લેસ થાય છે, જ્યારે 2 નંબરની પોઝિશન અહીંયા 4 નંબરથી 5 નંબરથી રિપ્લેસ થાય છે. એટલે જે પણ તમારી વેલ્યુ છે એની અંદર તમે 3 નું એડિશન કરો છો. તો આપણે એવું લખી શકીએ કે સી J plus 3 is equals to B of J. આવું આપણે લખી શકાય. તો આ જે વસ્તુ છે આ જ વસ્તુને આપણે પ્રોગ્રામેટિકલી કેવી રીતે લખાય એના વિશે આપણે સ્ટડી કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા બે સ્ટ્રિંગ લીધેલી છે A અને B, જે બંનેની સાઇઝ 5 રાખેલી છે, અને રિઝલ્ટન્ટ સ્ટ્રિંગ છે C જેની સાઇઝ આપણે 10 રાખેલી છે. આગળ અહીંયા જોયું એમ આપણે અહીંયા બે વેરિયેબલ લીધા છે, એક આઈ અને એક જે. તો અહીંયા પણ આપણે બે વેરિયેબલ લીધા છે, આઈ અને જે, જે બંનેની વેલ્યુ આપણે ઇનિશિયલી 0 રાખેલી છે. હવે એ અને બી ની વેલ્યુ આપણે યુઝર પાસેથી લઈએ છે. ફર્સ્ટ વેલ્યુ કોમ જે લીધેલી છે, સેકન્ડ વેલ્યુ કોન જે આપણે લીધેલી છે. હવે ફર્સ્ટ કેસની અંદર આપણે જોયું હતું કે એ ઓફ આઈ ની વેલ્યુ સી ઓફ આઈ ની અંદર કોપી કરવાની છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ ઓફ આઈ નો નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી. તો આપણે અહીંયા એ જ લખ્યું છે કે જે જ્યાં સુધી એ ઓફ આઈ નો નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આપણે એ ઓફ આઈ ને સી ઓફ આઈ માં કોપી કરીએ છીએ, અને આઈ ની વેલ્યુ દરેક વખત વધારતા જઈએ છીએ. ફર્સ્ટ કેસમાં એ ઓફ 0 ની વેલ્યુ સી ઓફ 0 માં જશે, ત્યારબાદ એ ઓફ 1 ની વેલ્યુ સી ઓફ 1 માં જશે, ત્યારબાદ A of 2 ની વેલ્યુ C of 2 માં જશે. હવે જ્યારે તમારી A of 2 ની વેલ્યુ C of 2 માં જતી રહેશે એના પછી તમે I++ વધારશો, એટલે કે I ની વેલ્યુ 3 થશે, અને A of 3 does not equals to null. એ કન્ડિશન ખોટી પડશે, કેમ કે થર્ડ પોઝિશન ઉપર તમે null રાખેલું છે, એટલે એ કન્ડિશન ખોટી પડવાથી તમે લૂપની બહાર જતા રહેશો. એટલે આઈ ની વેલ્યુ અહીંયા આગળ તમારી પાસે છેલ્લે 3 આવીને અટકશે.
હવે તમે ફરીથી જે ઇક્વલ ટુ 0 થી ચાલુ કરો છો એટલે કે બી ના તમે 0 નંબરની પોઝિશન ઉપરથી જ્યાં સુધી નલ ના મળે ત્યાં સુધી તમે વેલ્યુને કોપી કરો છો. પરંતુ અહીંયા આગળ કોપી કરતી વખત તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે 3 નું એડિશન કરવાનું છે. આ 3 એ બીજું કંઈ નહીં તમારો આઈ જ છે. એટલે આપણે અહીંયા એવું લખ્યું છે કે સી આઈ પ્લસ જે ઇઝ ઇક્વલ્સ ટુ બી ઓફ જે. તો ફર્સ્ટ કેસમાં તમારા આઈ ની વેલ્યુ 3 હશે, જે ની વેલ્યુ 0 હશે, એટલે સી 3 ઇઝ ઇક્વલ્સ ટુ બી 0 કોપી થશે. તમે અહીંયા જોઈ શકો છો કે સી બી 0 ની વેલ્યુ સી 3 માં કોપી થાય છે. એવી જ રીતે ત્યારબાદ જે પ્લસ પ્લસ એક ઇન્ક્રીમેન્ટ થયું, જે ની વેલ્યુ 1 થઈ, એટલે હવે બી 1 થયું, એની વેલ્યુ આપણે કોને આપીએ છીએ? તો કે સી આઈ પ્લસ જે, આઈ ની વેલ્યુ 3 છે, જે ની વેલ્યુ 1 છે, તો સી 4 ને આપીએ છીએ. એવી જ રીતે સી 5 ની વેલ્યુ તમે બી 2 માંથી મેળવો છો. જ્યારે તમારી આ વેલ્યુ બી 2 ની વેલ્યુ કોપી થઈ જશે ત્યારે તમારા પછી જે ની વેલ્યુ 3 થશે. અને 3 તમે જ્યારે ચેક કરવા જશો કે બી ઓફ 3 ડઝ નોટ ઇક્વલ્સ ટુ નલ, તમે અહીંયા જોઈ શકો છો કે બી ઓફ 3 ડઝ નોટ ઇક્વલ્સ ટુ નલ, તો એ તો નલ છે, એટલે અહીંયા આગળ તમારી કન્ડિશન ખોટી પડશે અને અહીંયા આગળ તમારું એક્ઝિક્યુશન પૂરું થઈ જશે વાઇલ લૂપનું. ત્યારબાદ આપણે અહીંયા આગળ પણ એક નલ વેલ્યુ મૂકવાની હોય છે, જે અલ્ટિમેટલી 6 નંબરની પોઝિશન ઉપર મૂકવાની છે. સિક્સ નંબરની પોઝિશન કેવી રીતે આવી? તો કે આઈ ની વેલ્યુ તમારી 3 હતી, જે ની વેલ્યુ તમારી 3 આવી, એટલે કે બંને સ્ટ્રિંગનું જે પણ એડિશન છે એક આઈ માં સ્ટોર થયેલું છે, બીજું જે માં સ્ટોર થયું છે લેન્થ, એ બંનેનું એડિશન કરી દો અને જે પણ વેલ્યુ આવે ત્યાં આગળ તમે નલ મૂકી દો. તો આપણે એ જ વસ્તુ અહીંયા કરેલી છે. જ્યારે તમે કમ્બાઈન સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવો છો તો તમને કોમ અને કોન, કોમ કોન એવું ભેગું થઈને બતાવે છે. જો તમે આ સ્ટ્રિંગને નલથી ટર્મિનેટ કરતા નથી તો તમને એબનોર્મલ આઉટપુટ આવવાની શક્યતા વધી જાય છે. થેન્ક યુ.